ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ માં વિષય એસપીસીસી પાઠ 5 મો પૂછપરછ ના પત્રો અને તેના પ્રત્યુત્તરો હવે તમને 2 મિનિટનો સમય આપું કે કોમેન્ટ બોક્સની અંદર પોતપોતાની હાજરી પુરાવી લો, ત્યાર પછી આપણે આગળનો પત્રનો અભ્યાસ કરીશું. પત્ર નંબર 3 આદર્શ નિવાસી છાત્રાલય માટે ફર્નિચરની ખરીદી કરવાની હોય જય હિન્દ ફર્નિચર માર્ટ પાટણને તેના અંદાજિત ભાવ તથા નાણાંની ચૂકવણીની શરતો કોટેશન વિશે માહિતી મંગાવતો પત્ર લખો. જો આ માહિતી મંગાવતો પત્ર લખવાનો છે એટલે શું થયું? તો કે પૂછપરછ કરતો પત્ર, તો જે આપણે લખશું આદર્શ નિવાસી છાત્રાલય માટે ફર્નિચરની ખરીદી કરવાની હોય જય હિન્દ ફર્નિચર માર્ટ પાટણને તેના અંદાજિત ભાવ તથા નાણાંની ચૂકવણી ચૂકવણીની શરતો કોટેશન વિશે માહિતી મંગાવતો પત્ર લખો. માહિતી મંગાવતો પત્ર લખો. જો આ જે છે એ પૂછપરછ કરતો પત્ર છે, એટલે ખાસ યાદ રાખજો આના પ્રત્યુત્તરમાં, જે અગાઉના લેક્ચરમાં હવે આપણે આના પ્રત્યુત્તર વિશેના પત્ર વિશે સમજતું, અત્યારે માત્ર ને માત્ર એક જ પત્ર આદર્શ નિવાસી છાત્રાલય માટે ફર્નિચરની ખરીદી કરવાની હોય જય હિન્દ ફર્નિચર માર્ટ પાટણને તેના અંદાજિત ભાવ
તથા નાણાંની ચૂકવણીની શરતો કોટેશન વિશે માહિતી માંગવતો પત્ર લખો. એટલે સૌપ્રથમ તો કે જે ડાબી બાજુ આદર્શ નિવાસી છાત્રાલય માટે ફર્નિચરની ખરીદી કરવાની હોય, જય હિન્દ ફર્નિચર માર્ગ પાટણને તેના અંદાજિત ભાવ તથા નાણાંની ચૂકવણીની શરતો કોટેશન વિશે માહિતી મંગાવતો પત્ર લખો. તો સૌપ્રથમ લખનાર કોણ છે? તો કે આદર્શ નિવાસી છાત્રાલય. શેની ખરીદી કરવા માટે? તો કે ફર્નિચરની ખરીદી કરવાની છે. હવે કોને પત્ર લખે છે? તો કે જય હિન્દ ફર્નિચર માર્ગ પાટણને તેના અંદાજિત ભાવ અને નાણાંની ચૂકવણીની શરતો આ બે વિશે પૂછપરછ કરતો પત્ર લખવાનો છે. તો આપણે જોઈએ આદર્શ નિવાસી છાત્રાલય સહયોગ ડેરી પાસે મૂળ પોસ્ટ ખેરાલુ તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા આડત્રીસ તેતાલીસ પચીસ તારીખ 20 એપ્રિલ 2016 હવે તો કે જય હિન્દ ફર્નિચર માર્ટ સત્તર શિવમ કોમ્પ્લેક્ષ પેલેસ રોડ પાટણ ૩૮ ૪૨ ૬૫ હજુ હેડિંગ ઉપર પાછું ધ્યાન આપો કે આદર્શ નિવાસી છાત્રાલય માટે ફર્નિચરની ખરીદી કરવાની હોય, જય હિન્દ ફર્નિચર માર્ટ પાટણને તેના અંદાજિત ભાવ તથા નાણાંની ચૂકવણીની શરતો કોટેશન વિશે માહિતી મંગાવતો પત્ર લખો. તો જે તમને એવું થશે કે સાહેબ સહયોગ ડેરી પાસે હું પોસ્ટ ખેરાલું લખું, તાલુકો ખેરાલું, જિલ્લો મહેસાણા લખું, તો એવું તો આપણે આમાં કાંઈ આપ્યું છે નહીં. પ્લસ સત્તર શિવમ કોમ્પ્લેક્ષ પેલેસ રોડ, તો એ પણ સરનામું આમ આપેલું છે નહીં, તો એ આપણે લખ્યું. પણ કઈ રીતે લખ્યું? તો પહેલો જ મુદ્દો આપણે જયારે એસસીસી વિશે ચાલુ કર્યો ત્યારે તમને સમજાવેલું હતું કે જ્યારે પત્રના હેડિંગની અંદર નામ અને સરનામું આપેલું હોય તો પત્રના હેડિંગના આધારે જ નામ અને સરનામું લખવું, અને જો નામ કે સરનામું આપેલું ન હોય, જો નામ કે સરનામું આપેલું ન હોય તો આપણે આપણી રીતે લખવું પડે. તો અહીંયા લખનારનું નામ અને મેળવનારનું નામ આપેલું છે. લખનાર કોણ છે? આદર્શ નિવાસી. મેળવનાર કોણ? તો કે જય હિન્દ ફર્નિચર માર્ટ. હવે તો કે એનું સરનામું ખાલી જો જય હિન્દ ફર્નિચર માર્ટ પાટણ ને
એટલે કે પાટણનું સરનામું આપણને આપેલું છે, તો અહીંયા આપણે પાટણ જ લખવું પડે. શું કામ? તો કે પાટણનું આપણને સરનામું કીધેલું છે. પાટણ કઈ જગ્યાએ? તો અહીંયા તમે કોઈ પણ જાતનો રોડ લખી શકો, કોઈ પણ જાતનો રોડ લખી શકો. દાખલા તરીકે તમને મોરબી કીધું હોય તો મોરબીમાં તમે લખી શકો સનાળા રોડ મોરબી, અથવા તો બીજો કોઈ પણ રોડ પણ તમે લખી શકો. પણ જો ચોક્કસ રોડ તમને કીધો કે આ જ રોડ, દાખલા તરીકે તખ્તશ્રીજી રોડ કીધો, તો અહીંયા આપણે તખ્તશ્રીજી જ રોડ લખવો પડે. એ રીતે જ્યારે સરનામું ન આપેલું હોય ત્યારે આપણે આપણી રીતે બનાવવું પડે, એટલે કે લખવું પડે. તો અહીંયા પણ એ જ રીતે છે. સહયોગ ડેરી પાસે મૂળ પોસ્ટ ખેરાલુ, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા, 38 33 43 25. એટલે હવે આપણે પત્ર લખવાની શરૂઆત કરી, તો વિષય આવશે, વિશેષના આધારે નક્કી થાય. તો કે હેડિંગ ના આધારે શું લખશું વિષયમાં? તો કે ફર્નિચરની ખરીદી કરવાની હોય તેથી તેના અંદાજિત ભાવ અને નાણાંની ચૂકવણીની શરતો વિશે માહિતી મંગાવતો પત્ર. અથવા તો એ પણ લખી શકી કે નાણાંની ચૂકવણીની શરતો વિશે માહિતી મંગાવતો પત્ર. તો આપણે અહીંયા એ જ લખી, નાણાંની ચૂકવણીની શરતો, નાણાંની ચૂકવણીની શરતો વિશે માહિતી મંગાવતો પત્ર. હવે તો કઈ આપણે લખી, શ્રીમાન અને અહીંથી આપણે પ્રારંભિક ફકરો શરૂ કરી, એટલે કે પત્ર લખવાની શરૂઆત કરી. તો પત્ર લખવાની શરૂઆતમાં જે મેં તમને 7 થી 8 મુદ્દા તમને કીધેલા હતા, કે પત્રની અંદર સૌ પ્રથમ શું કરવાનું? તો કે સૌ પ્રથમ પોતાની વેપારી પેઢીનો પરિચય આપવાનો. ત્યાર પછી તો કે આ જાહેરાત શેમાંથી જોઈ લેતી એનો સંદર્ભ દર્શાવવાનો. ત્યાર પછી કયા કયા મુદ્દા આપણે દર્શાવવાના? તો કે વહન ખર્ચ, અન્ય વેરા, કે જેનો ખર્ચ કોણ ભોગવશે એ પણ આપણે પૂછી લેવાનું. ત્યાર પછી નાણાંની ચૂકવણી કઈ રીતે કરશો. ત્યાર પછીનો મુદ્દો તો કે ઓર્ડર આપ્યા બાદ અમારા સુધી તમે ઓર્ડર કેટલા દિવસમાં પહોંચતો કરશો, વગેરે જેવા પ્રશ્નની આપણે પૂછપરછ કરી શકી. તો આપણે એ લખી કે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં, મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં આવેલા વિદ્યાર્થીઓ માટેના આદર્શ નિવાસી છાત્રાલયમાં, આદર્શ નિવાસી છાત્રાલયમાં ફર્નિચરની જરૂર હોય અને અમે તમારી પાસેથી નીચે દર્શાવેલ જથ્થા મુજબ
टेबल कुर्सी तिजोरी कबाट, टेबल कुर्सी तिजोरी कबाट, पलंग वगैरह की खरीदी करवा इच्छिए छे। खरीदी करवा इच्छिए छे। हवे जो एने कई रीते फर्निचर मंगावानुं छे एने कीधु के नीचे दर्शावेल जथा मुजब, एटले हवे जे जथो दर्शावशे ए मुजब एने टेबल खुर्शी तिजोरी कबाट ने पलंग नी जरूरियात छे। अहींया एने नाम पाड़ीने कीधा के अमारे आटली ज वस्तु जोईशे, एटले के फर्निचर नी अंदर एने टेबल खुर्शी तिजोरी कबाट ने पलंग नी जरूरियात होवाथी जरूरियात मुजब जे जथो लखशे ए जथा मुजब જે જય હિન્દ ફર્નિચર માર્ટ છે એને ઓર્ડર આપશે કે આટલું અમારે ફર્નિચર ખરીદવાનું છે। એટલે પેલું આપણે લખી લાકડાની ખુરશી નંગ 30, પેલું લાકડાની ખુરશી નંગ 30, બીજું વાંચવા લખવા માટેના લાકડાના ટેબલ, વાંચવા લખવા માટે લાકડાના ટેબલ, બે બાય ચાર ના નંગ 30, પછી લોખંડના પલંગ પોઈન્ટ 18 ફૂટ ના, કેટલા નંગ તો કે 30 નંગ, ચોથું લોખંડની તિજોરીના કબાટ, લોખંડના તિજોરી કબાટ બાય 3 ફૂટ કેટલા નંગ છે તો કે 30 નંગ। હવે અહીં આપણા બે ફકરા પૂરા, પ્રારંભિક ફકરો અને મધ્ય ફકરો। જો મધ્ય ફકરાની અંદર માત્ર ને માત્ર સમાવેશ કર્યો આપણે તો કે જે ફર્નિચર હતું એ ફર્નિચરનો ઉપયોગ કર્યો, તો પેલું તો કે ટેબલ, તો ટેબલનો સમાવેશ થયો, ખુરશી તિજોરી કબાટ, તિજોરી કબાટ અને પલંગ, તો પલંગનો સમાવેશ થઈ ગયો। ચારે ચાર વસ્તુ કેટલા કેટલા એકમમાં કેટલા કેટલા નંગમાં જોઈ છે એને લખેલું છે। હવે ત્યાર પછી અંતિમ ફકરો અને છેલ્લો ફકરો આવશે પત્રનો, તો જોઈએ હવે આના અનુસંધાનમાં છેલ્લા ફકરામાં શું કહીએ તો કે અમારા ઉપયુક્ત ઓર્ડર માટે અમારા ઓર્ડર માટે અમે તમારી પાસેથી
वाजबी कीमत। અને ઉચ્ચ ગુણવત્તા વાળા માલ સામાનની અપેક્ષા રાખીએ છીએ, માલ સામાનની અપેક્ષા રાખીએ છીએ। નાણાંની ચૂકવણીની શરતો અંગે, નાણાંની ચૂકવણીની શરતો અંગે જણાવી ઉપરના સરનામે માલ સામાન પહોંચાડવા સામાન વહનનો ખર્ચ, સામાન વહનનો ખર્ચ કોણ અને કેટલો ભોગવશે, કોણ અને કેટલો ભોગવશે વગેરે બાબતો વિશે સ્પષ્ટતા, વગેરે બાબતો વિશે સ્પષ્ટતા કરતું પત્રક, કોટેશન મોકલવા વિનંતી, અમે આપના ઝડપી, અમે આપના ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા રાખીએ છીએ। આભાર। લિખિતાંગ આપનો વિશ્વાસુ, એક્સ વાય ઝેડ આચાર્ય જો અહીં આચાર્ય શા માટે લખ્યું, તો કે માત્ર ને માત્ર આદર્શ નિવાસી છાત્રાલય જે પોતાના માટે ફર્નિચર ની ખરીદી કરવા માટે પત્ર લખતા હતા, એટલે એ લોકોએ તો કે જે તે વ્યક્તિના હોદાનો સમાવેશ થાય, અને ત્યાર પછી હવે આપણે
અપત્ર વિશે વિગતે અભ્યાસ કરો તો આદર્શ નિવાસી છાત્રાલય અને જૈન ફર્નિચર માર્ટ બંને વ્યક્તિ વચ્ચે જે પૂછપરછ કરતો પત્ર લખેલો છે કોણ લખનાર છે તો આદર્શ નિવાસી છાત્રાલય મેળવનાર કોણ છે તો કે જૈન ફર્નિચર માર્ટ હવે આ પૂછપરછ કરતો પત્ર છે પણ જ્યાર પછી પ્રત્યુત્તર આપતા પત્ર આપશે ત્યારે લખનાર કોણ થશે તો કે જૈન ફર્નિચર માર્ટ મેળવનાર કોણ થઈ જશે આદર્શ નિવાસી છાત્રાલય હવે તો કે વિષય શું છે નાણાંની ચૂકવણીની શરતો વિશે માહિતી મંગાવું તો પત્ર નાણાંની ચૂકવણીની શરતો વિશે માહિતી મંગાવું તો પત્ર તો આપણે જોઈએ તો કે મહેસાણા જિલ્લાના ખેરવાલુ ગામમાં આવેલા વિદ્યાર્થીઓ માટેના આદર્શ નિવાસી છાત્રાલયમાં ફર્નિચરની જરૂર હોય અમે તમારી પાસેથી નીચે દર્શાવેલ જથ્થા મુજબ ટેબલ ખુરશી તિજોરી કબાટ અને પલંગ વગેરેની ખરીદી કરવા ઈચ્છીએ છીએ જો એને સ્પષ્ટ લખ્યું કઈ કઈ વસ્તુ ફર્નિચરમાં જતી હતી તો કે ટેબલ ખુરશી તિજોરી અને કબાટ અને પલંગ તિજોરી કબાટ અને પલંગ તો આપણે જોઈએ કે સૌ પ્રથમ એને ચાર વસ્તુ જોતી હતી હવે ચારે ચાર વસ્તુને સમાસ કર્યો તો પેલું લાકડાની ખુરશી તો કીધું લાકડાની ખુરશી કેટલા નંગ જોતી હતી એને તો કે 30 નંગ પછી વાંચવા લખવા માટે લાકડાના ટેબલ જોઈએ વાંચવા લખવા માટે લાકડાના ટેબલ કેટલા જોતા હતા તો કે 30 નંગ પછી લોખંડના પલંગ કેટલા નંગ જોતા હતા 30 નંગ કેવા તો કે 6.8 ફૂટના પછી લોખંડની તિજોરી કબાટ તો કે 6.3 ફૂટના 6x3 ફૂટના કેટલા નંગ જોતા હતા તો કે 30 નંગ કે જેને વ્યવસ્થિત સ્પષ્ટપણે લખાણ કરેલું છે કે એને કેટલા કેટલા અને કઈ કયા કયા ફર્નિચરની જરૂર છે કે જે અહીંયા સ્પષ્ટ આપણને ઉલ્લેખ કરેલો છે હવે તો કે અમારા ઉપયોગ ઓર્ડર માટે અમે તમારી પાસેથી વાજબી કિંમત એટલે કે ઓછી કિંમત અને ઉચ્ચ ગુણવત્તાવાળા માલ સામાનની અપેક્ષા રાખીએ છીએ હવે જો અહીંયા માત્ર ને માત્ર પૂછપરછ કરી છે ની તો કે નાણાંની ચૂકવણીની શરતો અંગે જણાવી ઉપરના સરનામે માલ સામાન પહોંચાડવા સામાન વહનનો ખર્ચ કોણ અને કેટલો ભોગવશે વગેરે બાબતો માટે સ્પષ્ટતા કરતું પત્રક કોટેશન મોકલવા વિનંતી જેને માત્ર ને માત્ર શું કીધું નાણાંની ચૂકવણીની શરતો જ પૂછીએ નાણાંની ચૂકવણીની શરતો વિશે માહિતી મંગાવતો પત્ર છે એટલે નાણાંની ચૂકવણીની શરતો તો અહીંયા એક જ પ્રશ્ન છે યાદ રાખજો આ પત્રની અંદર એક જ પ્રશ્ન પૂછેલો હોય કયો હોય તો કે નાણાંની ચૂકવણીની શરતો અંગે જણાવી ઉપરના સરનામે એટલે ઉપરના સરનામું શું કહ્યું તો કે સહયોગ ડેરી પાસે આદર્શ નિવાસી છાત્રાલય તો કે માલ સામાન પહોંચાડવા માટે સામાન વાહનનો ખર્ચ કોણ અને કેટલો ભોગવશે એ બાબત દર્શાવતું એટલે કે સ્પષ્ટ કરતું પત્ર કોટેશન મોકલવા વિનંતી પછી શું લખે તો કે અમે આપના ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા રાખીએ છીએ આભાર નિશ્ચિતંગ આપનો વિશ્વાસ XYZ આચાર્ય તો આ રીતે આપણે આપણો પત્ર લખી શકીએ અને ત્યાર પછી હવે તો કે જે છે એ પ્રત્યુત્તર આપતો પત્ર હશે તો એ પ્રત્યુત્તર આપતો પત્ર આપણે આગલા લેક્ચરમાં અભ્યાસ કરીશું તો અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ